પ્રભુ સ્મૃતિમાં જ પ્રાણ શક્તિ, આપણે એટલું કરીએ. પેલું નાનું નાના નાના બે ગોતી કાઢીએ મસ્ત. તારીખ છે કેટલામી છે? 2/9/43 પેજ નંબર છે 129 તારીખ, નવેમ્બરની 19 તારીખ 2017 રવિવાર. જેના ધારથી પોતે ધાર્યું છે ચડવું છું, તેનો આધાર લેવાનું ચિંતવ્યા કર્યું ના કશું. સ્મૃતિ બધા કર્મે જાગ્યા ઊંડી કરી નથે, ઉભો પૂંઠે અને તો એવી ના ધારણા હૃદય. સ્મૃતિ કોવેળ ઉઠેલી તેમાં એ પ્રાણ ના કશા, કેવી રીતે પછી આવે કઈ ભલી વાર કામમાં. કામ કરતી વખતે કેવું મન રાખવું એના પર છે. 6 લીટી અનુષ્ટુપ છંદ પેજ નંબર 129 મળી ગયું. જેના આધારથી પોતે ધાર્યું છે ઊંચું ચડવાનું, કોઈ દિવસ ઊંચું ચડવામાં આધાર વગર ચડાય નહીં, એ પાકું. કોઈનો આધાર મળવો જ જોઈએ તો ઊંચે ચડાય. વેલ ચડે ને, વેલ વેલો વેલો, જાળનો આધાર મળી જાય એને, વાળનો આધાર મળે, પેલા કાંટાના તારનો આધાર લઈએ, એમ આધાર લેવો પડે. ભાવિક આધાર વગર ચડાય નહીં, પડી જવાય. જેના આધારથી પોતે ધાર્યું છે ચડવા ઊંચું, તેનો આધાર લેવાનું ચિંતવ્યા કર્યું ના કશું. જેના આધારથી આપણે ઉપર જવું છે એ મનમાં રમતો રહેવો જોઈએ. આપણો અહમ આવી જાય તો એ રમે નહીં, એની અંદર પગ ના મૂકે. આપણા ગુરુ મહારાજ એની સ્મૃતિ બધા કર્મે જાગ્યા ઊંડી કરી નથી. જે કાર્ય કરી એમાં વારંવાર એનું સ્ફુરણ થવું જોઈએ મનમાં 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 મનમાં, તો ભાર ના લાગે, કર્મ સફળ થાય. કારણ કે કર્મમાં ભગવાનનો ભાગ આવી જાય. ઉભો પૂંઠે અને એ તો એવી ના ધારણા હૃદય. તમારા મનમાં મારી પાછળ ઉભેલો છે સમર્થ ધણી, એવી ધારણા જો આપણામાં ના હોય, સ્મૃતિ ના થતી હોય વારંવાર, તો કામમાં કઈ ભલી વાર થાય નહીં. સ્મૃતિ કોવેળ ઉઠેલી તેમાંય પ્રાણ ના કશાય. કદાચ થોડી થોડી સ્મૃતિ આવે પણ એમાં ડીપનેસ ના હોય, સમર્પણ ભાવ ના હોય, ઊંડાણ ના હોય, લુલી લુલી વૃત્તિ જેવું. હા, સ્મૃતિ કોઈ વેળ ઉઠેલી તેમાંય પ્રાણ ના કશા, કેવી રીતે પછી આવે કઈ ભલી વાર કામમાં. કામમાં સફળતા ક્યારે કેવી રીતે મળે ભાઈ, એમાં ભલી વાર ના હોય એટલે કામમાં ફેલ જઈએ આપણે. આગલા જન્મોના ઘણા બધા કર્મો હોય ને, એ સંચિત કર્મો, સંચિત કર્મો આપણને રોકી દે, અંદર આવવા ન દે નવું નવું કશું. આ બધા આપણે સાંભળીએ છીએ, મોટાએ ઘણું કીધું, મોટાએ કેટલું બોલ્યા, પણ એ અંદર ઉતરે નહીં. એનું કારણ સંચિત કર્મનો જથ્થો એટલો ભારે ને, અંદર પ્રવેશ અંદર આવે જ નહીં ને. એકને ઘણી વાર સાંભળીએ તો ક્યાં યાદ રહીએ. સંચિત કર્મ જ એવા હોય, ભારે હોય, ભારે ઘણા જન્મોના. તો સંચિત કર્મનો નાશ કરવા માટે સૌથી મોટી પ્રોસીજર મૌન મંદિર. એમાં સંચિત કર્મ નાશ પામી જાય બધા. એ જે તમારા પપ્પાએ કર્યું ને એ ભારે કર્યું છે. યાદ તો હમણાં યાદ આવી ગયું, મુક્તાબેન ને શારદાન બધા બેઠેલા ને, ઓ શારદા, સંચિત કર્મનો નાશ થયો થોડો તારો મૌન મંદિર. હા, એ તો પછી બહુ ભજન કરવું પડે. જયારે પણ એવો વિચાર આવે ત્યારે હરી 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 હરી, એટલે તો કીધું આમાં કે કામ કરતા પેલા વચ્ચે છેલ્લે જોર વાળો બધો ભાવ રાખવો, લુલુ લુલો નહીં તો કામ બરાબર થાય જ નહીં. સ્મૃતિ કોઈ વેળ ઉઠેલી એમાંય પ્રાણ ના હોય, કેવી રીતે પછી કામમાં કોઈ ભલી વાર થાય. આપણું જેટલું જોર એટલું કામ સફળ થાય, જોર જેટલું ઢીલું એટલું કામ પતી જાય. હા, એવું લાગે આપણને કે આપણું જોર બહુ નથી થતું,
તો જોર વાળું જે જતું એની પાછળ કડી નાખી દેવાની હાથે દોડી જાય. રામકૃષ્ણ ભગવાન એમ કહે છે કે નાની નાની હોડી હોય તેને એનાથી આપણે દરિયો તરવો હોય તો આપણે તો થાકી જાય, એટલે સમારી મારીને એક સ્ટીમર જતી હોય તેમાં હુક હોય એની અંદર આ બાંધી દેવાનું એટલે જાય ત્યાં જાય, એવું કરવું પડે છે. એટલે નહીં તો આપણે તરી ના હાકીએ, દરિયો તરાય ભાઈ મયુર નહીં. બહુ સાગર ખારો દૂધવા જેવો, એક બાજુ મીઠો ના લાગે, ઘણા ને એમ લાગે બહુ પૈસા થઈ ગયા મીઠો લાગે, એવો ને એવો ખારો ખારો જ હોય. પૈસાથી કોઈ દિવસ ખારું પાણી મીઠું નથી થતું સંસારનું, સમજણથી અને ભક્તિથી જ મીઠું મીઠું લાગે, રંગ લાગવો જોઈએ એનો. હા બોલો ને. પેલા બધા જોઈ ગયેલા તો પછી નહી ગઈ માટે કઈ નહી ફોદો થયેલો કે પછી ઓરતેજી પાછો એક ગજળ હતો ને તે પાછો બીજે જે આવ્યા બધા જોવા તો કે આની 6000 કિંમત આની 1000 રૂપિયા આપી. બહુ સલામત સ્થિતિ, બહુ નુકસાન વાળી, સાધારણ જ રાખવું નહીં તો ભક્તિ ક્યારેય ના થાય. અમે આજ વાંચતા હતા રામકૃષ્ણ કથામૃતમાં મયુર, સાત્વિક રાજસિક અને તામસિક ત્રણ જાતના સમાજમાં લોકો હોય છે તો ત્રણેયના ઘર કેવા હોય એનું વર્ણન રામકૃષ્ણ દેવે કર્યું. સાત્વિક સ્વભાવવાળો જે માણસ હોય એનું ઘર કેવું હોય, પારેવા ગમે ત્યાં આવે ચરકે બેસે અને ગમે ન ગમે એવું નહીં, ગમે રજુ ગુણવાળાને ના ગમે હાથ હાથ ભાગ ભાગ બગાડી મૂકે છે બગાડી મૂકે છે બગાડી મૂકે છે રજુ ગુણવાળા એવું એવું વર્ણન હતું. બીજું હતું વધારામાં કે ક્યાંય આમ શેવાળ બાજી ગયો ચોકડી પાસે હાલવામાં જરાક પડી જવાય એવું હોય, કાંઈ માથાકૂટ ના કરે ફરીને રહી જાય, એમાં ટાઈમ બગાડવા જેવો નથી એમ કે એમાં એમાં રહી જાય ઘસી ઘસીને ભજનના ટાઈમે હોઈ જાય, ખરા ટાઈમે ગાતી ગાતી આવી અને ગાતી ગાતી જાય. કોણ? ભાઈની બેન, લગ્ન હોય ને ગાતી ગાતી આવે મજા આવી મજા, પછી તો જમાટાડ હોય જાય ત્યારે તેવડે જ ના એવી થાકી ગયું. એ હાલત છે આ જિંદગીની ભાઈ, પૈસા પૈસા ભેગા કરતા કરતા આપણે પછી છેલ્લે હોય જાય આપણને કામ ના આવે. ત્રીજું શું હતું મયુર? આ તિરાડ બિરાડ એ કઈ પૂરવામાં ધ્યાન જ ના દે, આ ચાલે આપણે પાણી નથી પડતું એટલે ચાલશે, બહુ માથાકૂટ કરે જ નહીં. એ સત્વ સત્વ અને ભક્તિ વાળો સમર્પિત મેચિંગ નેચર લીખું છે અંદર, મરતાવડા સ્વભાવ વાળો એ 4 પોઈન્ટ હતા એમાં, એ એવો સાત્વિક કહેવાય. રજોગુણ બધું એનાથી ઓપોઝિટ આવે, ટાપ ટીપ જરાય કંઈક બગડે તો ફાવે નહીં, જરાક બગડી ગયું તો આખે આખું વ્હાઇટ વોશ કરવાનું. તમે ગુણવાળાની તો વાત જ જવા દો, એને તો આળસ પ્રમાદ અને ઊંઘ એના માટે જ ઘર હોય, બીજું કાંઈ કામનું નહીં. એમાં શું હતું ભાઈ સાહેબ? ઊંઘ ને આળસ ને એવું 4 પોઈન્ટ હતા. એ આળસો આળસો હોય એટલે મતલબ કહેવાનો હવે ગાડલું ભેગું નથી કરવું, કાલ તો હોવાનું જ છે. ભાવિક આપકી યાદ આતી હે કભી કભી, અરે થોડું થોડું સત્વ રાજ્ય તમ બધું મિક્સ જ હોય, પણ ઓલો મુખ્ય ગુણ હોય ને મુખ્ય ગુણ હોય જે સત્વ હોય રજુ હોય તમ હોય એ પ્રમાણે હરિયો એમ ગણાય એ મોટા. આ બધાને પૂછતા આવી તો અત્યારે હવે ખબર પડે મારા માં આ છે મારા માં આ છે બધે, આપણે પૂછવું નથી. ભરપૂર અને ગીતાના છેલ્લા અધ્યાયમાં છે ભરપૂર એમ ગઝલોમાં મોટા એવા વ્યક્ત થયા છે, ક્યાંય છોડ્યું નથી. રજોગુણ તો કેવો 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 આપણને ખબર પડી જાય આપણે આમાં જ છે, એકાદ ઝપટ તો આવી જ જાય.
બધાય હોય, બધામાં હોય, હા 70% 60% રજસત્વ ગુણ હોય, 20% આ હોય, એટલે એ સત્વગુણી કહેવાય. પછી ગૃહસ્થના ગૃહસ્થના સત્વ રજતમ, ભક્તિના તો અલગ. હા હવે પ્રેમની યાચના આવી, પ્રેમની યાચના માલિની કિશોરભાઈ ગાવ ગાવ. ભાવ ઊંડો વિનિમય હજુ નાથ તો રે કશો અનુભવ હૃદય નો પાન સૌ જ્ઞાન વાળો જહી સુધી નવ થાય ત્યાં સુધી સૌ અધૂરું સતત મન વહે તું એક ભાવે થવા દઈ ચરણ કમળ એને ભક્તિ ભાવે ભીંજાવી હૃદયથી ઉપજાવી પ્રેમની ભાવ શક્તિ કઈ પણ કરતા હો તે મહી દો રોવી હે તુવી ના થવા દો સ્મરી સ્મરી પ્રિય સૌમા ચેતના પ્રાણ રેડો અમથું અમથું જે કઈ હે તુવી નાનું થાય ગણવી ગણવી તે તો સૌનકામી પ્રવૃત્તિ ચરણ કમળ વાલા ના વિના ક્યાંય બીજા કદી પણ મનને ના સ્થિરસે જે થવા દે સગડગ કસીએ ના ક્યાંય ઉભી થવા દે સરળ સન રહેવા દઈ કરો કર્મ સર્વે. મોટા છે મોટા, કેવા છે મોટા, જરા પણ ચૂક ના રહેવા દઈએ એવા મોટા. હૃદય હૃદયનો જે પ્રેમનો ભાવ ઊંડો જ વિનિમય હજુ એનો ના થતો કશોય. શું કીધું મોટાએ? અનુભવ હૃદયનો ભાન સૌ જ્ઞાન વાળો જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અધૂરું. સાહેબ તમને આવડી જાય હૃદય હૃદયનો જે પ્રેમનો ભાવ ઊંડો વિનિમય હજુ એનો થતો ન કશોય. વિથ ગુરુ વિથ શિષ્ય, આ પણ છે, અરસ પરસ નો નથી, ગુરુ શિષ્યના હૃદયનો વિનિમય, હૃદયનો ભાવ જ્યાં જાગે બધું ત્યાં જીવતું લાગે એ વાત છે. હૃદય હૃદયનો જે પ્રેમનો ભાવ ઊંડો વિનિમય હજુ તો થતો નથી કશો એ, એટલે ગુરુ ભાવ શિષ્યનો ગુરુમાં જાય, મનન ચિંતનથી ભાઈ ગુરુમાંથી પાછો શિષ્યમાં આવે. હૃદયનો ભાવ જ્યાં જાગે બધું ત્યાં જીવતું લાગે હૃદયનો રસ જહી જામે બધુતા દૃશ તહી લાગે નથી જો દાઈ તલબરની બધો રસ ત્યાં હૃદય કેરો નથી જો દાઈ તલબરની બધો રસ ત્યાં
હૃદય કેરો હૃદયમાં સો સમાઈને હૃદયથી તે વહે પાછો હૃદયમાં સો સમાઈને હૃદયથી તે વહે પાછો હૃદયનો ભાવ જ્યાં જાગે બધું ત્યાં જીવતું લાગે હૃદયનો ભાવ જ્યાં જાગે શિલ્પા હરિયમ 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 હૃદયનો ભાવ જ્યાં જાગે બધું ત્યાં જીવતું જીવતું લાગે મરેલું નહીં તો બધું મરેલું ભાવ વગરનું બધું નકામું અનાજ થી માંડીને છેટે છેલ્લે સુધીના કર્મોમાં ભાવ ન હોય તો બધું નકામ શબ્દો અલગ અલગ હોય ભાવ દ્વારા પ્રેમ મેળવવાનો હા ડિફરન્સ પ્રેમ પ્રેમ છે ને સૌથી છે ને પ્રેમ પ્રેમ આપણે ભક્તિ નું મૂળ પ્રેમ છે ને પ્રેમ નું મૂળ ભાવ એટલે મૂળ ભાવ પ્રેમ જ પકડવાનો છે તમે ગોળ માં મજા કરે છે તમારે ગળું ખેંચવું ના પડે ગળું ખેંચવું ના પડે સાચી વાત બરાબર હું કેતો હતો તે મહી છે ને શું તેમને તે મહી તે મહી તે અલગ હોવો જોઈએ એ અહીંયા એટલે ગાવામાં અટકતો હતો હા એ સમજાય એવું નહીં એ અઘરું પડે રસ પણ આ બધું તો સુપર સુપર સાયન્સ છે બધું બહુ ઊંચું પડે બરાબર થોડો થોડી ટેવ પડે તો સારું મોટા રાજી થાય નહીં તો પડી રહીએ બધું હરિયોમ 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 સતત મન વહેતું એક ભાવે થવા દઈ ચરણ કમળ અને ભક્તિ ભાવે ભીંજાવી ગુરુના હૃદયને હૃદયથી ઉપજાવી પ્રેમની ભાવ શક્તિ કઈ પણ કરતા હો તે મહી દ્યો પરોવી
સતતમ, હા આપણે ગાઈ લઈએ કડી એક વાર, સતત માનવ હે તું એક ભાવે થવા દઈ ચરણ કમળ એને ભક્તિ ભાવે બીજાવી હૃદય થી ઉપજાવી પ્રેમની ભાવ શક્તિ કઈ પણ કરતા હો તે માહી દો પરોવી. કેવી રીતે કામ કરવું ગુરુ સાથે ભળી હળી મળી ગળી જઈને એની કડીઓ છે બધી. આ આપણે ગમે એમ કામ કરી નાખીએ ઉડજુડ્યું એવી કામનું કોઈ પરિણામ ના આવે, ઉલટું બંધન થાય. એ કામ તો કામ છે, જીવી મરીએ ત્યાં સુધી રહેવાનું છે. તો આપણે ભાવના અને હેતુની સભાનતા, જ્ઞાન ભક્તિપૂર્વક ભગવાનને ગમે, ભગવાનનો પ્રેમ મળે એના માટે કરાય. આવી ગયા, આવી ગયા. કશું પણ અમથું અમથું ના, હેતુ વિના થવા દો. જો હેતુ વગર એક પણ કાર્ય ન થવું જોઈએ. આપણે અહીંયા આવ્યા છીએ, હેતુ છે કે આપણને મોટાનો પ્રેમ મળે, આપણને બધા મહાપુરુષોનો પ્રેમ મળે. મોટાને તો આપણે એટલા બધા પરિચયમાં નથી આવી શીખા, એ તો આ લોકો આવ્યા છે, એ બેઠા છે આમાં. હે, ભગવાનની કૃપા છે, એ અત્યારે ઉપસ્થિત છે આપણી સામે. તો આપણે નંદુભાઈને યાદ કર્યા કરીએ, ઝીણા કાકાને કરીએ, એમાં નજીક પરિચય હોય આપણો, એના દ્વારા મોટા મળે આપણને. એ ભાઈ બધા કેવા કહેવાય, મોટાના મેળવવા વાળા. આપણને કેવો શબ્દ આવે છે ધર્મમાં, ભગવદીય. ભગવદીય, ભગવદીયનું મહત્વ બહુ વધી જાય. ભગવદીયમાં જેટલા તમે પરોવાવ ને એટલા નજીક આવી જાઓ. ભગવદીયનો રોલ જ એ છે કે તમને જલ્દી ભગવાન સાથે ભેટો કરાવી દે. આ બે એ જ કામ કર્યું છે નંદુભાઈ અને ઝીણા કાકાએ. એ હજુ આપણને થોડા સમજાય, મોટાને તો આ સાહિત્ય દ્વારા થોડા સમજાય. એને સમજવાની કોશિશ કરવી, મોટા કે નહીં એને તો સીધા અનુભવી લેવા જેવા છે. કશું પણ અમથું ના, એ તો વિના થવા દો. સ્મરી સ્મરી પ્રિય સૌમાં ચેતના પ્રાણ રેડો. અમથું અમથું જે કઈ, એ તો વે નાનું થાય. ગણવી ગણવી તે તો સૌ નકામી પ્રવૃત્તિ. શું કે કિશોરભાઈ, આમ કશું પણ અમથું અમથું હેતુ વિનાનું કશું કઈ થવા દેવું ન જોઈએ. કોઈ પણ કર્મ હેતુની સભાનતાથી જ્ઞાન ભક્તિપૂર્વક પ્રભુની પ્રીતિ અર્થે થવું જોઈએ. તો બીજી લીટી એના પછીની શું છે કિશોરભાઈ? સ્મરી સ્મરી પ્રિય સૌમાં ચેતના પ્રાણ રેડો. વોટ ઇઝ મિનિંગ ઓફ ધેટ વર્ડ? જરા શોધો તો મળી જાય એવું છે, કોશિશ કરો જી. એ સાહેબ ને આપતો, ગોટી સાહેબ ને આપજો, કદાચ માથું મારે તો થાય, કદાચ એમ કરીને મત્તા મત્તા ક્યારેક મળી જાય. આપણું જીવ એમાં ચોંટી જાય તો સંસાર તો ભૂલાય. આ ભૂલવું અઘરો છે, આમાં આપણે આનંદ થાય તો પેલું ભૂલાઈ જાય. એટલે મોટા એમ કહેતા, કર્મ કરીએ, આપણે કર્મ જ્યારે કરતા હોય અને પૈસા કમાતા હોય કે ધંધો કરતા હોય ત્યારે નીતિથી કમાવું કિશોરભાઈ. બીજું રીતિથી વાપરવું, રીત હોય વાપરવાની, ગમે તે વેલફેર વાપરવું નહીં. અને કંઈ આપવું લેવું તો પ્રીતિથી આપવું, એનો અર્થ આ જ થયો, હેતુપૂર્વક થયો. મળ્યું ગયું સાહેબ તમને કઈ? ગાવજે બે કડી બે લીટી. કશું પણ અમથું ના, સ્મરી સ્મરી પ્રિય સૌમાં, સૌમાં સૌમાં સૌમાં, વોટ ઇઝ મિનિંગ ઓફ સૌમાં?
સ્મરી સ્મરી પ્રિય સૌમાં. યસ 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 યસ, પકડાઈ ગયું પકડાઈ ગયું. ટ્રાન્સમીટર આવી ગયું, ટ્રાન્સમીટર આવ્યું. મનાધિકરણ ની અંદર તમારે એને જીવતો કરવો. કદી પણ મન સ્મરી સ્મરી પ્રિય સૌમાં ચેતના પ્રાણ રેડવા, એ જીવતા કરવા. મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમને થોડા સ્મરણ કરી કરીને આમાં મારું મન સંકલ્પ વિકલ્પ વાળું થાય છે, બુદ્ધિમાં શંકા કુશંકાઓ થાય છે, પ્રાણમાં આશા તૃષ્ણા લોલુપતા કામ ક્રોધ લોભ જાગે છે, એવું મારે નથી કરવું પ્રભુ. સ્મરી સ્મરીને એમાં પ્રાણ રેડો તો કર્મ જીવતું થઈ જાય. સબસે જ વધારે ઊંડું હતું. જીયાબાઈએ પકડી લીધું છે, સારું કહેવાય. ધન્યવાદ. મૂક્યા બોલો મારે કઈક બીજું કેવું છે. આપ લોકો જે ભક્તિ ભાવથી જે અહીંયા નામ સ્મરણ કરો છો એ અકલ્પનીય અને અસ્મરણીય છે. હમણાં હું 2 મહિના અમેરિકા જઈ ગયો, ત્યાં પણ નિપુલભાઈ પટેલ નામ સ્મરણ કરાવે છે. બહુ સારો ભક્તિભાવ, ત્યાં ભક્તિનો માહોલ જામે છે. એવો જ માહોલ હું અહીંયા નહીં અનુભવું છું. અને બીજું એક કે નડિયાદમાં સુરતમાં પણ મને લાગે છે કે મોટા અહીંયા સાક્ષાત જાગ્રત છે. નડિયાદમાં આ સમયે રાતના જઈએ તો એટલો હોય મોટા ચેતનશક્તિ હોય પણ કોઈ મનુષ્ય ના હોય, સુમસામ લાગે આપણને. મને અહીંયાથી હજે ઉઠે હતું કે રવિવાર છે એટલે મરસુભીનું કુટુંબ આખું અહીંયા હશે ને હશે જ, અને એ મારી ધારા સાચી પડી. એટલે એ તમારા બધાનો ભક્તિભાવ ખરેખર વંદનીય છે. આવો ભક્તિભાવ મેં ક્યાંય જોયો નથી. એટલે નહીં રે ખરેખર મોટાની તમારા પર અપાર કૃપા કરે. પણ તમે પણ એટલા બધા આમ શું કે આમ કે હૃદયના ઊંડાણથી તમે ભક્તિ કરો છો, અને તમે મનસુબી એકલા કરી બરાબર સ્વાભાવિક છે, પણ મનસુબીના કુટુંબના બધા સભ્યો એક થઈને કરે એટલે કે સામૂહિક એ જવલ જ મળે છે. અચ્છા અચ્છા, અચ્છા અચ્છા, હા એ તો હમણાં ચમક દેખાઈ ગયા છે. ખરી વાત, મેં પહેલા જ જોયું. ના ના ના, એ તો ભક્તિની જ ચમક છે. ક્યાં ગયા ભાવિક ભી? ક્યાં ગયા ભાવિક ભી? ક્યાં ગયા ભાવિક ભી? ક્યાં ગયા ભાવિક ભી? ખોય ના ફોન આવ્યો. એ ખરેખર મનસુખભાઈ તમારા માટે મને એટલું અનહદ માન ઉપજે છે કે ખરેખર મોટાને તમે સાક્ષાત્કાર કર્યો છે. આટલું બધું દર રવિવાર તો ઘણા બધા આવે છે, ઘણા જાય છે, પણ જે તમારો જે અચૂક નિયમ છે એ તમે સદાય પાડ્યો છે એમાં તો. એટલે આઈ હેટ્સ ઓફ ટુ યુ એન્ડ આઈ સેલ્યુટ ટુ યુ રિયલી. ભાઈ મને આટલી બધી ખાતરી થયો રવિવાર છે, મને અચૂક મનસુખીનો સંસર્ગ થશે થશે જ થયો છે. એટલે દર રવિવારે આખું કુટુંબ ભેગા થઈને કરે ભક્તિ કરે, એ ભક્તિ નહીં મોટર સાથે તમે સાક્ષાત વાર્તાલાપ કરો છો, દરરોજ ચોપડી વાંચવી. અને અમે બધા ઘરે ઘરે વાંચીએ, બધા બધા યંગ જનરેશન બી સાંભળે ને બોલે, અને તો પેલા એ અમે ખરું પકડી પાડ્યું, તમે પકડી પાડ્યું ને. એટલે ખરેખર તમે બધાનો મતલબ એટલો આનંદ થાય છે. હવે હું જ કહું, આખું મારું બાળપણ અહીંયા ઉછર્યું, આ ચોગનમાં બહુ નાચ્યો કૂદ્યો બધું કર્યું, પણ તો આટલો ભક્તિભાવ મારા આવ્યો નથી જેટલો તમારા બધામાં છે. એને સાચી વાત તો છે, કોઈ શરમ નહીં. પણ તોય આજે એ ભક્તિભાવથી બચોર ગાય છે અને દિલથી ગાય છે.
બસ બસ તારે સદાય આપ હવે તો બધા કરે છે, તમે તો સજાગ છો, સજાગ પણ કરો છો, બસ એ જ મહત્વનું છે. હરિયો હરિયો ખરો આભાર તો હું મારે બાનો માનું, આટલી પરિસ્થિતિ બાની નબળી હોવા છતાં બાન આશ્રમ જઈ આવ્યો. કેટલા દી બોલો આ ઉંમરે હો છેલ્લી સ્થિતિમાં તો જે ના પાડે મારી યાદી આપશો બોલો. હે પ્રભુ, ક્યાં પહોંચ્યા? 128 ને 130 કશું પણ અમથુના હેતુ વિના થવા દેવાનું. સ્મરી સ્મરી પ્રિય સૌમાં ચેતના પ્રાણ રેડો. અમથું અમથું જે કંઈ હેતુ વિનાનું થાય એ નકામી પ્રવૃત્તિ આપણાથી થઈ ગઈ એમ માનું, એનું કોઈ પરિણામ ના આવે. જીવનમાં ખોટું ઉમેરવું નહીં. કોઈની નિંદા ગોતલી કરવી આ કરવી બધી નકામી પ્રવૃત્તિ, તારી મારી કરવી બધી નકામી પ્રવૃત્તિ. મોટાની કેસેટમાં એક વાર એવું આવ્યું હતું જોઈને યાદ આવ્યું, હારું હારું સુરે આપણને કે ભાઈ તમે ટીલા ટપકા કરો કે ના કરો મને કોઈ કંઈ સવાલ નથી, તમે મંદિરે જાઓ ન જાઓ પણ એટલું કરજો માહે માહે ના ભેદ ટાળો અને ભેદ વધે એવી વાતું ના કરો. આખો સમાજ એમાં ખતમ થઈ ગયો. હા, આવા મોટાનો બેઠો શબ્દ છે, માહે માહે ના ભેદ ટાળો અને ભેદ વધે એવી વાતો ના કરો. વિવેકાનંદજીએ કીધેલું કે આ ઈર્ષા છે અમારા રાષ્ટ્રનું પાપ છે, એમાં દેશ ખલર ખતમ થઈ ગયો આપણો. પાપ કીધું પાપ, અને મોટા એ કાઢવા માંગે છે આપણામાંથી તો સમાજ બેઠો થાય. આ રાગ દ્વેષ ઈર્ષા અસૂયા કામ ક્રોધ લોભ નીકળે હળવા પડે તો જ સમાજ બેઠો થાય ને. મારે સમાજને બેઠો કરવો છે. બધાના સૂત્રો છે. ધૂણીવાળા દાદા એમ કહે કે જો મેરે કામ મેં તો મેં ઉસકે કામ મેં, જો અપને કામ મેં તો મેં મેરે ધામ મેં. બધાને એક એક સૂત્રો યાદ રાખી રીબાને ચહેરો યાદ આવે, ગુરુ મહારાજના ચહેરાઓ, દાદા ગુરુઓ. ઉપાસની બાબા મહારાજનું સૂત્ર છે, જસે અસેલ તસે, મરાઠી બોલતા કોઈ આવીને પૂછે કેમ છે બાબા, જસે અસેલ તસે, જેમ છે એમ બધું બરાબર છે, ક્યાંય ફેરફાર થયો નથી ક્યાંક, એવું એવું બોલતા. એમ ઝીણા કાકાનું એક સૂત્ર છે, બધા સાથે સદભાવ રાખવો. નંદુભાઈ નું સૂત્ર તમને ખબર હોય, વેરભાવ કોઈ આરે ના કરવો, વેરભાવ કોઈ દી ના કરવો. અમને એવું સમજાવતા ભાઈ અહીં હોતા, હવે વેરભાવ કોઈ દી કોઈ સાથે ના કરવો. વેરભાવ થાય તો જન્મ મરણ ચાલુ રહે. કોઈ પ્રત્યે દ્વેષ ના રાખો, વેરભાવ ના રાખો. ચાલ્યા કરે, ચાલ્યા કરે, જગત છે ચાલ્યા કરે, ભૂલી જવાનું. ચાલ્યા ચાલ્યું જે આવે એ બધું જવાનું એમ કે. તો આપણે અટકી ગયા તો આપણી હાથે ચોંટી જાય, આપણે અટકવાનું નહીં, જવા દેવાનું. જે આવતું હોય, અમે અહીં શારદા અહીં સુતા ને ભાઈ, તો ત્યારે શારદા આવી એકલી હોય ત્યારે પૂછે કેમ છે ઘરમાં વાતાવરણ બધું, સાહેબ સાથે કંઈ બોલવાનું થાય છે? આવું આવો ધ્યાન રાખતા આવું. ઘર સાચવવાનું કામ નંદુભાઈનું હતું. કેમ ઘર સચવાય એ શારદા? બા સાથે કેમ છે શારદાબેન? કઈ ખળભળાટ થાય છે? એવું પૂછે બધું, મને પૂછે. એ સાફ કરવા ગઈ રૂમ ત્યારે મને પૂછે, હું જાઉં ત્યારે એને પૂછે. કેટલા વર્ષ અમે આવ્યા છીએ આ રૂમ સાફ કરવા સવારે સવારે? એટલે ધનસુખભાઈ પછી એના વાઈફ, ત્યારની વાત છે.
બહુ બહુ ધ્યાન આપતા. પછી એક સવાલ એવો કરેલું એક વખત, મને યાદ આવ્યું. માનો કે શારદાબેનને તમારા બાને કંઈ બોલવાનો અવસર આવ્યો, કોઈ સંજોગ આવ્યો, અને તમે બહાર દવાખાનેથી ઘરે ગયા અને બે કંઈક ઝઘડો થયો અથવા બોલવાનું થઈ ગયું, ચાલતું હોય ખડભડાટ, તે તમારો રોલ શું છે? અહીં બેઠા બેઠા બોલેલા રોલ શું, તમે શું કરો અત્યારે, તમારે શું કરવું જોઈએ? અમે તો આવું કંઈ બન્યું નથી, હવે બને તો ખબર પડે, પણ એવું ના બને તો સારું, એવું મોટું કંઈ બન્યું ના હોય. પછી કીધું મને એમને કે આપણને અવાજ સંભળાય તીજ માળે રહેતા અમે, ત્યારે પગથિયા પાછા ઉતરી જવાના અને 2 કિલોમીટર ચાલતા ભઈ જવાના, પાછા આવો તો બે સુઈ જાય, નહીં તો તમે એકના પતિ છો ને એકના દીકરા, બધું અટવાઈ જાય, એવું થાય ને. સારો શબ્દ તમારો છે, યાદ રહી ગયું. હા બોલો ને. હા એ ખરું, કૃષ્ણ ભગવાન જેવું. આપણે મતલબ સંતોનું બધું સરખું જ હોય, એટલે આપણે દરેક સંતોનું એક વાક્ય હોય આવું. મોટાનું તો કેવું વાક્ય, મારે સમાજને બેઠો કરવો, કોઈએ નથી કીધું એવું કીધું એને. આ સમાજ જે મૃતપ્રાય અવસ્થામાં છે, જેમાં રાગ દ્વેષ ક્રોધ ઈર્ષા દેખાય બધું ભરેલું છે, એને બેઠો કરવો એટલે કેવડું બધું બીડું ઝડપેલું મોટા એ અભિમન્યુ જેવું. હે, એના માટે સૌથી પહેલા શેની જરૂર પડે? ગુણ ભાવની. ગુજરાતમાં એનું લેવલ છે. હા હા, કાલ મોટું ફંક્શન હતું. હા અચ્છા અચ્છા અચ્છા, ગુણ ભાવ વાળું ખોડિયું બનાવવું પડે. હા મોટાનું બોલ્યા, બોલવું જ પડે ને, ધીરે ધીરે આવશે જ ને બધું, એના વગર. ઉદારતા, વિશાળતા, સહન શક્તિ, ધીરજ, શાંતિ, કિશોરભાઈ પ્રસન્નતા, પછી હું બાકી રહ્યું છે. ઉદારતા, વિશાળતા, સહન શક્તિ, ધીરજ, શાંતિ, પ્રસન્નતા, હિંમત, સાહસ, આ બધા ગુણો આપણામાં આવે ત્યારે મોટા નજીક આવી જાય. હા એ બધા ગુણો છે, ગુણ ભાવ વિકસાવી હગાય એવા ગુણો છે, અને સાથે ભાવ ભગવાનનું ભજન કરીએ એટલે ગુણ ભાવ વાળું ખોડિયું થાય, એટલે મોટા પગલા પાડે. હા એના પર મોટાનો બે પગ છે, ગુણ અને ભાવ, એમ જ ચાલતા જવું પડે. છેલ્લી કડી કરી દે હવે. ચરણ કમળ વહાલા ના વિના ક્યાંય બીજે કદી પણ મનને ના સ્થિર સહેજે થવા દે. ચરણ કમળ વહાલા ના વિના ક્યાંય બીજે કદી પણ મનને ના સ્થિર સહે જે થવા દે. સગડગ કશીએ ના ક્યાંય ઓ ભી થવા દે. સરળ મન રહેવા દઈ કરો કર્મ સર્વે. ચરણ કમળ વહાલાના વિના ક્યાંય બીજે જે પણ કર્મ કરીએ ભગવાનનો પ્રેમ મળે એના માટે હું કરું છું, એવી રીતે ચાલીને કરવું, એ બાજુ મન રાખવું. કદી પણ મનને ના સ્થિર સહેજે થવા દે એના વિના. ચરણ ભગવાન ના સર, બીજું જરા પણ બીજું, સ્મૃતિ ગુરુ ની રેવી જોઈ. સગડગ કશી એના ક્યાંય ઉભી થવા દે. કર્મ કરતી વખત નું આવ્યું, કર્મ માં સગડગ આવે તો કર્મ કોઈ દિવસ પલિવાર ના થાય. એમાં બરાબર મક્કમ મન થી કામ શરૂ કરવું અને સરળ મન રહેવા દઈ કરો કર્મ સર્વે. મનને ભાર વાળું રહીને તમે કર્મ કરો તો કામ સફળ ના થાય, હળવું હળવું રાખીને કામ કરો. હરિ ઓમ. મોટા લો સરસ મજાનું.
થઈ ગયું થઈ ગયું. હજી સોલ્વ કર્યું ભાઈ, આપણે એને ધન્યવાદ ધન્યવાદ, તારી મમ્મીને ધન્યવાદ. હરિ ઓમ કૃપાલય આવો.